पवित्र श्रावण मास में सोमनाथ में एक भाविके अनोखो दान कर्यु छे। तेने 12 अलभ्य गणाता पंच पल्व सप्त पल्व वाला बिली पत्र ना छोड़ सोमनाथ महादेव ने अर्पण करिया। ट्रस्टे बिल्व वन में वावेतर करता नी साथे पंथक में वरसाद पण शुरू थयो हतो। भगवान शिव ने बिलीपत्रों की पूजा करवी ए उत्तम गणाय छे। जेमा पण श्रावण मास में बिलीपत्रों की पूजा करवी ए भाग्यशाली मनाय छे। त्यारे सोमनाथ में एक भक्ते अलभ्य गणाता भाग्य जोवा मळता 5 पान थी वधु बिलीपत्रों थता 12 छोड़ भगवान सोमनाथ ने अर्पण कर्या छे। हुं मूळ अहींया वडोदरा डोडिया ग्रामनो रहेवासी छुं अने ચલાલા ખાતે પીજીસીએલમાં ફરજ બજાવું છું। ત્યાં મારા ધ્યાને એક બિલીનું ઝાડ એવું આવેલું કે જેમાં 3 થી ઉપરના પાનો થાય છે, જે ક્યારેક જોવા મળતા હોય છે 4, 5, 6, 7 ઉપરના પાનો। તો સોમનાથ દાદાની અને મારા માતાજીની કૃપાથી અને એના આશીર્વાદથી એવી પ્રેરણા મળી કે ભાઈ હું આવા 12 રોપ તૈયાર કરી અને સોમનાથ દાદાને 12 રોપ અર્પણ કરું અને એના બિલવનમાં જો વાવવામાં આવે તો ભવિષ્યમાં એ દાદાને ચડી શકે, એ હેતુ તમારા બધાના સહકારથી અને શ્રી ચાવડા સાહેબની સહકારથી પૂર્ણ કરી શકું છું। એમાં એવું વિચાર્યું હતું કે દરેક જ્યોતિર્લિંગમાં તો હું પહોંચી શકવાનો નથી, પણ સોમનાથ દાદાના જો 12 જ્યોતિર્લિંગના 12 રોપ અર્પણ કરવામાં આવે તો એ ઈશ્વર કૃપાથી એવું વિચારી શકું। સ્થાનિક ભાવિક દ્વારા સોમનાથ ટ્રસ્ટને 12 બિલીના છોડ અર્પણ કરવામાં આવ્યા છે અને જે ટ્રસ્ટનું જે બિલવન છે એમાં આજે એનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અમારા સ્ટાફ મિત્રો દ્વારા। આ શ્રાવણ મહિનામાં ભગવાનના બિલીપત્ર ચઢાવવું એ શ્રેષ્ઠ પૂજા છે। ખાસ કરીને 1.25 લાખ બિલ્વ પૂજા પણ મંદિરમાં થતી હોય છે અને ટ્રસ્ટ દ્વારા આવા 2 અલગ અલગ જગ્યાએ બિલીવન ઊભા કરવામાં આવે છે, જેમાંથી રોજે રોજ બિલ્વપત્ર લઈ અને ભગવાનના આપણે અભિષેક કરતા હોય છે। આજે જે ભાવિક દ્વારા અમને બિલીના છોડ મળ્યા છે એમાં આમ સામાન્ય જોઈએ તો 3 પાણવાળા બિલીપત્ર ભગવાનના લોકો અભિષેક કરવા માટે લઈને આવતા છે, પણ ખાસ આ બિલ્વના છોડમાંથી 4 થી વધારે પાન એટલે 5, 7 અને 11 પાનવાળા બિલીપત્ર પણ આપણને મળશે અને એના દ્વારા ભગવાનનો અભિષેક ભગવાનની પૂજા હવે પછી આપણે કરી શકશું। અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।